બાબુ આજે આપ જે ઉપવાસ પર બેઠા હતા ત્યારે એ ડિવિઝન પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા, શું કહેશો? મને રોકવામાં આવ્યું, કલેક્ટરે આશ્વાસનનું લેટર આપેલું કે અમે પૂરા તમારી સાથે છીએ, આ ગૌ માતા સાથે છીએ, અને પોલીસ મને રોકવામાં આવ્યું, પોલીસ પણ એ જ વાત કરી કે અમે તમારી સાથે છીએ, ગાયોનું સરકાર પાસે આપણે સિદ્ધાંતિક વહીવટી હમણાં જે કોરોના વાયરસનું ચાલે છે એને થોડો ખંડ સહયોગ કરો, અને થોડા દિવસમાં આ પોલીસ પ્રશાસન પણ આપણી સાથે હશે, અને અબ્રાહમભાઈ મંદરાજી એ પણ છે કોંગ્રેસ આપણા ગૌ સેવા સંઘના પ્રેસિડન્ટ, એ પણ સમજાવવામાં આવ્યું, પદુમલસિંહ જાડેજા નખત્રાણા અબડાસા તાલુકાના ધારાસભ્ય એ પણ ખાતરી આપી, અને અરવિંદભાઈ જે ભુજમાં પોતે સારી સેવા બજાવી રહ્યા છે એ બધા મળી, અને પોલીસ તરફથી કલેક્ટર તરફથી અને સરકાર તરફથી સારો મને પ્રતિઘાત મળ્યું છે, અને અમે પાછો જ્યારે આ થોડોક બે ચાર દિવસની જે ચાર છ દિવસની રાહત આપો, આ જરા કુરેણનું પ્રશ્ન હલ કરવા દો, અને અમે તમારી સાથે છીએ, જરૂર સરકાર પાસેથી આપણે ન્યાય મેળવશું એવું મને કલેક્ટર સાહેબે ખાતરી આપી, પ્રશાસન પોલીસ ખાતો પણ મને ખાતરી આપી, અને જે સમાજના આગેવાનો રાજકીયના આગેવાનો એ પણ ખાતરી આપી છે, એટલે હું હમણાં પાયણા કરી પોલીસ ચોકીના ગેટ ઉપર પદુમલસિંહ છોટુભાઈ ગૌ સેવા સંઘના ભાઈ એ મને પાયણા કરાવી, અને કલેક્ટર અને ડીએસપીનું પણ ફોન આવી ગયું કે તમે થોડી ધીર પકડો અને અમને પણ સહયોગ કરો, અમે તમને સહયોગ કરશું.